ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ચલો બધાને ગુડ મોર્નિંગ કરજો. ગુડ મોર્નિંગ વિયુ. રાધે 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 વિયુ. રાધે કરો. હા રાધે રાધે કર. રેડ પહી લઉં. રાધે રાધે કરો. રાધે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. યસ. રંગો તો લઈ સમજી જઈએ. સ્વેટર એ કાઢ્યું નહીં. હઉ રાધે રાધે. હા જઈએ આપણે. હો ને. ગુડ મોર્નિંગ ગુડુ. ગુડુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ જય માતાજી. વહેલા વહેલા છોકરો માટે નાસ્તો તૈયાર થાય. હઉ હાય ગાઈસ. ગઈ રિયાસી ને એટલા શીખવાડો. ખવડાવતો જાતે ખાય ને જાતે ચાલો. હા બેટા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ શિલ્પા. નાસ્તો વાસ્તો બનાવ્યો કે નહીં? નાસ્તો વાસ્તો થયો કે નહીં? નાસ્તો તૈયાર હું બનાવ્યું છું. ચટણી છે, રોટલી. ચેડા પાપા કેમ? આગળ ઘર આગળ તાણ હોય. પાણી ચેટલું થશે? ચો બધું ભેગું થશે. શું આમ થશે? વરસાદ નો જાય. અરે ચીકણું થાય. હા આમ તો શું કમાડવાનું હોય? આ બધું વાંચવા જશે. પોણી વરસાદ નો તો જાય. તો ક્યાં જઈએ? તો પૂનમ કપડો તો આવી છે. કાલ નું પાછું ફરી જયું અને આપડે પોણી શકે. આપડે વધ નતો ભર્યો. તમદાર લંગરી નાખી ફરીથી. તાર નતો ભર્યો? તાકો ખાલે થઈ ગયો. એવું તો ચેવું વાપરો છો પોણી? એટલે નાસ્તો કરવા બેસી જશે. કોઈ ઈમે નહીં કેતો કે કરવો શક નહીં. તો કેવો કે આમ હું જાય છે? આખું અમૃત નહીં ભરી. પમદાળ કેવું આખું ખાલે થઈ જાય છે. એ તો કઉ છું. શિલ્પા ના ખાવે છે ને એની રોટલીઓ બનાવીશું. પણ આપડે તો દરવાજા સંજય એવા મોટા છું ને. તો એક જ દાડો રાખશે બીજા. એને શેડ ને હતા. શેડ શેડ પેલી બાજુ. હા હા વાતો મેં જોયો. પણ મૂકી પેલો શેડ બેસવાનો. અલે આ જતી રહી. ગડો ગડો લડા તો ના પાસો બે જણો. જતા ખાલી તકલીફ બળ. જતા ખાવાનું બનાવ. અત્યારે શું બનાવી? દાળ. દાળ નું રોટલી. ખબર નહી થયું જશે. ખબર પડી ભોજ પડી. અલ્યા ઘડી જ ભૂખ લાગીશ મને. તો ગઈ હું ખાવાનું થઈ ગયું. ચલો પેલા ખાઈ લઈએ. અહીંયા બે તો ઘી વાળી રોટલી મમ્મી.
આપણા ઘરમાં બધા ઘી તણ ઘી ચોટાણી ચોપડીને હાલતા હોય તો ભાઈ રહ્યો હશે ને તે એ હોય. હા નહીં ચોપડ તો પણ શું કરવાનું હોય હોય મૂકવું તો આપણે જાતે ચોપડીને ખાઈએ. લાજે ટીકલા આ બાજુ આ બધા હેડ માર ખાવું છે ભૂખ લાગે. હા થોડું કાઢો તો ખાઈએ કે અહીંયા હોય ના તો ચેરી કાઢવાનું ખાવાનું. લાજે બાટકા નાખવા મને આમાં ખાવું આજે ના કેવો આમાં ખાવું ખાવું છું નાકે ડાયરેક્ટ ખાવ છું આમાં આમાં બધું બગડ છે ના કરતા જગ લેતા ચલો બધો લેબુ ઉગ્યો છું ફૂંગરું જ કહો આ જોજે વાટકા વાટકા કોઈ હાલતા નહીં કશું આ થોણું બા થોણું હાલતા નહીં એટલે કહું છું કે મૂકી રાખો કિંગ નાખજો ફટાફટ એટલે તો હું કોઈ ખાતું નહીં આમાં ઘી એવું ઘી જેને લગાવો ખાવો એ લગાવીને ખો કોણ લગાવો ઓ નાખો બસ પેલી ને હમણાં પાણી ભરવાનું ડોલ કીધું તો કાઠું પડીનું બસ મમ્મીને કી બોલું છું ભાઈ રહ્યો હું તો કાઢી મૂકું તો એ વી નીકળો તો નહીં સંજ્યા તો રાખું એવા નાટક કરે બધી એવી ના નીકળું તો એ તો પણ બીજી વાર અમે પૈણીએ ના ના તો ખાલી સમાજમાં કેવું અઠોસ અઠોસ કોઈ એવું ના કહે નહીં પપ્પા ના પપ્પા ને ક્યાં ના મગનસિંહ છોકરા તો તેને તણું અઢા ફરું છું એટલે દારૂ પીને આપડે તો ઠાકોરો એવા હું પેલા દારૂ પીને આવીને હજુ ધૈબ ધૈબ મારી હું નહીં કરતા નહીં સંજ્યા હા તો એમ તો ભાઈ રહે તાણ ઘણો હારો હોય બીજો તો એવું એ ના વિચારાય કે બધો એવું એ ના વિચારાય કે બધો ખરાબ દેખડો એમ નહીં તો તમારે એવું એ ના વિચારાય કે બધી આ બીજી આવશે એ ખરાબ હોય આવું નહીં પણ તમારે ખુદ નો હારો ના વિચાર એવી તમારી જેવી ઘણી હોય બીજી પણ એટલે ગોધીનગર હતા એટલે હા સિટી માં સિટી અને આપડે તો પૂનમ પેલા છે હારી નથી બની ના બરાબર માપની જ હતી પાતળી નથી મમ્મી બરાબર એવી જાડી જ નહીં પાતળી
આસુ તો ઘર માં પર જ પાર્વતી થઈ જાય સાફ સફાઈ કરો આ બાજુ શિલ્પા કોમ બમ થયું કે નહીં બધું કરો કરો બસ તમારે આરામ નહીં કરવો સાપ રાખો તો ના આવું લઈ જવાની જરૂર જ નહીં સાપ રાખે તો આવું હશો તો ગાઈસ ખાઈને બેન તો અહીંયા બેસો છો છોકરો આવી ગયો છું અને આ બાજુ કચરો વળાય છે અલે આ સ્ટડી કરવા જાયડ ભણાયડ જોરાવ છે હું તો આશા ગયા આજો હું હાલ ના જાયો ન કે જો આજો પેલી બી આવી જઈ જો જેન્સી જોઈએ તો મમ્મી શાકભાજી કાપવા મળી પડશે પાણી ના ખાવું હો વાલા શરબત બનાવું છું તો પોણી થી પેલો જાડો રહો હોય ને તો એને ખવડાવાય એવો દેવ દો એ ટીકી નાખવાનું ના પછી ગાળવાનું શું કરું છા બની જાય અમારે તો અત્યારથી ખાવાનું ચાલુ થઈ ગયું લગભગ કેટલા સાંજે કે હું ખાવ કમું કે લોટ ખા આ લોટ બધી દીધો છે ખાવાની થઈ ગયું અત્યારથી ખીચડી થઈ જાય શાક એટલું જ રહ્યું બાકી આપડે કસરત કરવા જો આપડે શરીર ખાઈએ ને એટલે મહેનત કરી દઈએ બાર ચાલુ કરી હતી આપડે લાવીએ આપડે બે હા આપડે બે ડ્રાય ફ્રૂટ લાવીએ થોડો કાજુ બદામ લાવીએ એ તો ડ્રાય ફ્રૂટ માં આવી ગયું બધું એ બધું કઈ છે તડ તો કાજુ મમ્મી તો અહીંયા ઘઉં સાફ કરે છે ચાલ જા સંજોણ ટેકલો અને બધા અલે આ બધા કીધું કસરત કરું છું તો મોબાઈલ ફેદું છું ફરની વધારે ના કરી દેવાય ના કરાય તે પણ તું જો કરી છે થોડી કર તો ગાઈસ હું અહીંયા કસરત કરવા થોડી એક્સરસાઇઝ કરીએ આવો મામા આવો આવો તો ગાઈસ આજ તો મામા ને આયા છે થઈ ગયું ખાવાનું આવો અહીંયા કમ્પ્લીટ આવું શાક ખાવાનું તો તમે જલ્દી નહીં આવે બોલો ડન ડન તો ગાઈસ જમવાનું થઈ ગયું અને મમ્મી પપ્પા મોમાન જોડે ગયા હા ઓકે ડન આમ તું બોલતી ના તું બંધ થા તારું તારું કોઈ નોમ નહીં લેતું તારે બંધ રહેવાનું મમ્મી લાજે પીકલા લાજે પેલો છપ્પન ભોગ વાળી ડીશ હા બંધ થઈ જ હોય
ચલો ગાઈસ તો ખાઈ લઈએ. હા પપ્પા મોમાન જોડે ગયા અને ખાવાનું ત્યો કણ મોકી આતો વળી જ્યાં સુધી ખાઈએ લી. હા મહેમાન જોડે ને જોડે લે હેઠ શાકાબા જાંબા દે તાણ શિલ્પાન નહીં ખાવાનું પૂનમને નહીં ખાવાનું. તો કે ચલો હસતો મારીએ શાક બનાવી છું મિક્સ સબ્જી છે દેખાવામાં તો સારી લાગે છે. તારા શરીર ના ઓછું થાય હું જોયું અઠવાડિયા ની અંદર પેટ કેટલું કાબુમ લાયો ના તારી તાકાત જ નહીં. તું મન કહેતો હતો ને તારી તાકાત નહીં મન કહેતો હતો મમ્મી કે તાર કમ નહીં ના વજન તાર શરીર પ્રમાણે બરાબર નહીં એમ એવું જોવા અતારે કેટલું છે 80 કિલો શરીર ઉતારી મમ્મી બસ શરીર ઊંચું ફાટક નહીં લે મમ્મી ભારે થતી મમ્મી એ તો ભારે ફોરી થતી નહીં ના મને કે તો પાતળા સચી ઓકે આટલો શરીર ઓછું હું પાતળો થઈ ગયો મમ્મી આ બીજી રકા બી થઈ દાણા જેટલે ચા પીવીશ તું હમણાં મોમો આવ્યા હતા એટલે શું એ કાલે કોમેન્ટ માં કહેજો પક્કા જવાબ આપશે એ મૂવી નું સીન છે શરીર એટલે કસરત કરે એટલી પણ ભારે થઈ જઈશ હો શિલ્પા જાડી છે ને રે તો ગાઈસ કમેન્ટમાં બતાવો શિલ્પા કેટલી જાડી થઈ મમ્મી જેટલી થઈ સંજય જેટલી થઈ ટીકા જેટલી થઈ હા મારા તો પચાવવાની કમેન્ટ આવી શિલ્પાના પાડા કે શિલ્પા પાડા જેવી લાગે થોડું ખાઈ છો આ થોડી એક જ કાગું દૂધ પડી કોઈ ખબર જ ના પડે કેટલું ખાઈ છો લાગે તો નજર લાગે ના કોઈ દી કોણ ખબર ના ગાયઝો તો કી તારે હવાનું તો ઘોડા જેવી હોય તો ઘોડા જેવી જ રહ્યો બદલાવા નહીં હારી કેવાય એટલે પોઝિટિવલી હશે હા આ મે તાની અસર પર તો આ તો કે રાનો ઓસો હવે
એ તું બે હકુ મોમો મોમા વાળી શિલ્પા જોડે ઉભી રહી એટલે તું જાણી શું શિલ્પા જાણી તો ગાઈસ ખાવા પીવા તો ખાઈ લીધું. અહીંયા સંજે મોબાઈલ ફેરો છો. સાંજે ચોય નહીં જો હોય કણક છે હોય છે ઈનો પડે તો તમે વધારે તો ઈનો શું કરવો છે ના હવે છોકરો નાસ્તો બનાવવાનો છોકરો નો મોટો મોકે ગેસ થઈ ગયો છે મત ચોયરી તમાર દતો હશે નહીં તો કે તો ઈનો એટલા તો ગાઈસ બહુ વરસાદ ચાલુ થઈ ગયો અચાનક. હા વાવાઝોડું આવે છે વરસાદ આવે ખાલી. બરાબર નો વરસાદ ચાલુ થઈ ગયો છે. અડધી રાતે લગભગ 12 વાગ્યા છે.